નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો રાજકારણ અને વિદ્યાર્થીઓ ખબર નહીં છેલ્લા કેટલાક સમયથી જે એનયુ માંથી આ પ્રારંભ થયો અને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓનો રાજકારણમાં ઉપયોગ કરી એક પરંપરા ચાલુ થઈ આપણા ગુજરાતમાં પણ કેટલાક યુવા નેતાઓ તારા તું જે ભણવા માટે ભણ અને દેશને ઉપયોગી થા તારા સમાજને ઉપયોગી થા પરિવાર ને ઉપયોગી થા આપણે ત્યાં કોલેજમાં જીએસ પહેલાં ચૂંટણી થાય આમાં પણ જે લોકો આદર્શ હોય પ્રિન્સિપલ પર ચાલતા હોય એવા લોકો ચૂંટણીમાં ઊભા રહે અને કેટલાક એવા લોકો ચૂંટણીમાં ઊભા રહે કે જેની હાંક પ્રવર્તી હોય જો અહીંયા હાંક હાંક છે ને એ બહુ પાતળી રેખા પર છે હાંક પ્રવર્તવી કદાચ આગળ જતા એવા નેતાઓની પણ પ્રજાને જરૂર હોય છે કે જેની હાંક પ્રવર્તી હોય પણ જેની ધાક પ્રવર્તી હોય હાક અને ધાક ધાક જેની હોય એવા વિદ્યાર્થી નેતાઓ જયારે ચૂંટાય અને જયારે એને રાજકીય પક્ષો પોતાના આ પાંખમાં જોડે અને એને રાજકારણમાં આવવા માટેની બારીઓ ત્યાંથી ખોલે ત્યાંથી શરૂ થાય છે આ સંઘર્ષ તમે ઘણી કોલેજ પર જાઓ તો તમને ખબર પડે કે આ ભાઈ એ કોલેજની અંદર છેલ્લા આઠ વર્ષથી ભણે છે અલા બીકોમ કે બી નો અભ્યાસક્રમ ચાર વર્ષે પૂરો થતો તો તું આઠ વર્ષથી કેમ ત્યાં ત્રણ વર્ષે પૂરો થાય તું આઠ વર્ષથી ત્યાં છે એફ વાય એસવાય એફવાય ડીવાય તું કેટલા વર્ષ સુધી ત્યાં હોય એ કમ્પાઉન્ડમાં જ અમુક વિદ્યાર્થી નેતા ફરતા હોય એ વિદ્યાર્થી નેતામાંથી રિટાયર્ડ જ ના થતા હોય અત્યારે અમે આ સમગ્ર બાબતે કેટલાક એક્સપર્ટને પૂછવીને જાણવાનો પ્રયત્ન કર્યો કે તમને શું લાગે છે આ જે પેલા શાલીનને સોબર લાગતા વિદ્યાર્થી નેતાઓને રાજકારણમાં જોડે છે કેટલીક પક્ષો અને કેટલાક લોકો ઝાકવાળા વિદ્યાર્થી નેતાઓને જોડે છે પણ સરવાળે તો લોકો ભણવા માટે ગયા છે ને કોલેજમાં એને યુનિવર્સિટી કેમ્પસમાં એના કદાચ હોસ્ટેલના માટે આંદોલન કરતો હોય તો સમજ્યા છે એનો મેસ પેલા જે ચાલતું હોય રસોડ એના કંઈક પૈસા બે પાંચ રૂપિયા વધારે બરાબર ત્યાં સુધી બરાબર હતું પણ હવે એ બીજા વિષયોમાં ઇન્વોલ્વ થાય જે જે વિષયો પર રાજકીય પક્ષોને વિરોધ પ્રદર્શન કરવાના છે ત્યાં વિદ્યાર્થીઓ જોડાઈ જાય તમે જો આ એક કઈ હદે પહોંચી ગયું દેશ જોડે દેશ દ્રોહ કરનાર ના માટે તેરા કાતિલ જિંદા એ ક્યાં જાય છે સૂત્રો ચારા જયે આઝાદી આઝાદી શું આઝાદી કઈ આઝાદી કઈ ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થઈ ગયો કઈ આઝાદી જોઈએ છે અરે આઝાદી છે તારે તું આટલું બોલે છે સરમુખ અત્યાર સાહી હોત તો આ જીભ ના હોત ના જબાન ના હોત ના આટલું બોલતો ના હોત આઝાદી છે એટલે આ સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે સમજો આ તફાવત એ આઝાદીના સૂત્રો પાસે ઘણા ઘેલા વિદ્યાર્થીઓ એને વાયરલ કર્યા આવા વિડીયોને ક્યાં જઈએ કે આઝાદી અરે કાયકી આઝાદી ભાઈ આઝાદી જ છે એટલો તો આ વોટ્સઅપમાં વિડીયો વાયરલ કરી શકો છો નહીં તો વાયરલ ના કરી શકો ચાઇનામાં જઈને કરી જોવા ચૈયા આઝાદી ખબર પડે આઝાદી કઈ આઝાદી તમે ભોગવી રહ્યા છો આવો વાલી મંડળ વાલી મંડળની બહુ મોટી જવાબદારી વાલીઓ ભણવા માટે થાય એના પ્રમુખથી શરૂઆત કરી એમને પૂછીએ કે ભાઈ આ ક્યાં જઈ રહ્યું છે સાંભળો એમની રાજકારણ એ ભારતીય લોકશાહીનો એક ભાગ છે અને અત્યારના મોટા ભાગના નેતાઓ વિદ્યાર્થી કાળથી આવેલા છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓએ પોતાના ભણવામાં જ ધ્યાન આપવું જોઈએ તેમાં પણ ખાસ કરીને કેટલીક ફેકલ્ટી છે જેવી કે ડૉક્ટર કે એન્જિનિયરિંગ આ બધા એમણે તો વિદ્યાર્થી કાળમાં ફક્ત ને ફક્ત ભણવામાં જ ધ્યાન આવવું જોઈએ પરંતુ રાજકારણ લોકશાહીનો ભાગ હોવાથી આમાંથી કેટલાક લોકો વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવતા હોય છે અને ધીમે ધીમે એ રાજકારણમાં પગપેસારો પણ કરતા હોય છે અફઝલ તેરે કાતિલ જિંદાએ સંસદ પર હુમલો ત્રાસવાદીની ફાંસી સામે શૈક્ષણિક સંસ્થામાં આવો સૂત્રોચ્ચાર શું દર્શાવે છે મારું વ્યક્તિગત એવું માનવું છે કે ખરેખર આવું કંઈ થયું છે કે નહીં એ પણ એક સવાલ છે કારણ કે અત્યારે ખરીદાયેલું ગોદી મીડિયા જુદું જુદું પ્રપોગંડા ચલાવે છે તેમનો આઈટી સેલ સવારથી સાંજ સુધી આજ જુદી જુદી વાર્તાઓ ફેલાવતો હોય છે તો જે ટુકડે ટુકડે ગેંગ

હવે બે ત્રણ સ્ક્રિપ્ટ ભેગી કરી ટુકડા કરી અને આપને પ્રપોગંડા કરવામાં આવતો હોય એટલે એ ખરેખર આખું જે રીતે માન્ય શ્રી રાહુલ ગાંધી કેટલાક ભાષણો કરે છે તેના નાના નાના ટુકડા જોડી જોડી અને ક્લિપો જેનો મૂળ અર્થ જ બદલાઈ જતો હોય છે અને નવો જ અર્થ બતાવવામાં આવે છે તો હું એવું માનું છું કે આ ગોદી મીડિયાનું સવારથી સાંજ સુધી આ જ કાર્ય છે હવે એ જાણવું પડે કે શાનાથી આઝાદી શું વાત છે એટલે આ એક જાતનો પ્રપોગંડા જ મને તો લાગે છે બળવાખોર આક્રમક પાવરફુલ વક્તા એવા વિદ્યાર્થીઓને રાજકીય પક્ષ ભણતર દરમિયાન જ લેતા હોય છે તકલીફ ત્યાં જ થતી હોય છે દરેક વર્ગની અંદર વર્ગનું મોનિટરિંગ કરવા માટે કે સ્કૂલનું કે કોલેજનું મોનિટરિંગ કરવા માટે ઘણા વર્ષોથી એક સામાન્ય પદ્ધતિ છે કે સીઆર એટલે ક્લાસ મોનિટર અને સ્કૂલનું આખું મોનિટરિંગ કે કોલેજનું મોનિટરિંગ કરવા માટે જીએસ એટલે જનરલ સેક્રેટરી આવું બધું વર્ષોથી અમલમાં છે પરંતુ તકલીફની શરૂઆત ત્યાં જ થાય છે કે જ્યારે રાજકીય પક્ષો આવા વિદ્યાર્થીઓ પર નજર રાખી અને તેને જ્યારે હાથો બનાવે છે અને જ્યારે વિદ્યાર્થીઓ રાજકીય પક્ષોના હાથા બને છે ત્યારે જ પ્રોબ્લેમ થાય છે આપ સમજો છો કે ભારતને આઝાદ થઈ સિત્તેર કરતાં વધુ વર્ષ થયા અત્યાર સુધી વિદ્યાર્થીઓના લગતા કોઈ પ્રોબ્લેમો બહાર આવ્યા નથી બીજું આવ્યું નથી પરંતુ અચાન અચાનક જ છેલ્લા બે ત્રણ વર્ષથી જ કેમ આવો પ્રોબ્લેમ આવે છે કારણ કે આ અગાઉની સરકારો આ અગાઉની કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે કોઈ પણ ચંચુપાત કરતી નહોતી પરંતુ હમણાં છેલ્લા બે એક વર્ષથી વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનું એમનો દુરુપયોગ કરવાનું એમના પ્રશ્નોમાં એમની કોલેજમાં એમની સ્કૂલોમાં ચંચુપાત કરવાનું વધી ગયું છે અને ડાયરેક ઇન ડાયરેક ચાલુ વર્તમાન રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓનો દુરુપયોગ કરવામાં આવે છે આથી જે વિદ્યાર્થીઓ રાજકીય હાથો બને છે એ મારી નજરમાં કોઈ પણ વિષયમાં ચલાવી લેવું ના જોઈએ અમારા બધા સવાલો પર વાલી મંડળના શ્રી કનુભાઈએ જવાબ આપ્યા હવે એક જમાનામાં એવા સાચા યુવા વિદ્યાર્થી નેતા હતા જે હાલમાં ઓલ ઇન્ડિયાના વાલી મંડળની અંદર સંકળાયેલા છે એવા ધુઆધાર યુવા એ જમાનાના યુવા વિદ્યાર્થી નેતા હતા કે ખરેખર જેણે વિદ્યાર્થી નેતા તરીકે કામ કર્યું છે એવા જ્યોટ ડાયસના મેં આ પ્રશ્ન પૂછ્યા કે એમનું શું માનવું છે સાંભળો એમનું મંતવ્ય જે બાબતે જે આઝાદીની તમે લોકો કહે છે આઝાદી એટલે ભગતસિંહ ભગતસિંહના આદર્શ હતું અને આઝાદીની લડાઈમાં ભગતસિંહે કહ્યું હતું કે આપણું દેશ આઝાદ થશે પણ સંપૂર્ણ સંપૂર્ણ સ્વતંત્રતા નહીં થાય સંપૂર્ણ સ્વતંત્રતાનો મતલબ છે કે શોષ શોષણ વિહીન શોષણ વિહીન સમાજની રચના એટલે જ્યાં સુધી માનવ દ્વારા માનવનું શોષણ થશે ત્યાં સુધી આ લડાઈ એટલે એમાંથી આઝાદી કોમમાંથી આઝાદી બેરોજગારીથી આઝાદી એ લોકો જે કહેવા માગે છે એને લોકો જુદી રીતે કરે છે બાકી આઝાદીનો મતલબ કે આજે આઝાદ આજે પણ એવું કહેવામાં આવે છે કે ગોરે હાકીમ ગયે રે ભૈયા આ ગય હાકીમ કાલે બદલ ચૂકી હે ચાબી લેકિન બદલે નહીં હે તાલે એટલે હાકીમો બદલાયા સત્તાધારી પક્ષો બદલાયા પરંતુ જે નીતિ સંતુલન દેશનો વિકાસ થવો જોઈએ નીચેના કચડાયેલા વર્ગને ઉપર લાવવું જોઈએ એની ચિંતા કર્યા ખાલી રાજપાટ સંભાળી રહ્યા છે એમાંથી આઝાદ કરવા આજે હિટલર લોકશાહી ખતમ થઈ રહી છે તમે બોલી ના શકો બોલવા જાઓ તો દેશ રાત રાજ્રોહ અને કેસો અને નાના તમે પહેલાં અમે ક્યારેય એકસો ચુમ્માલીસની કલમો નહોતી આજે તમે જુઓ તો એકસો ચુમ્માલીસ એક મહિના માટે રાખતા હતા ધારો કે રથયાત્રા આવી આજે કેટલા વર્ષોથી જ એકસો ચુમ્માલીસની કલમ ચાલુ છે અને જાહેરનામું દર દર મહિને પૂરું થાય એટલે પાડવામાં આવે એટલે લોકશાહીનીથી લોકશાહી બચાવવાની આઝાદી એવું એવા સૂત્રધાર કોમમાં જે ચાલી રહ્યું છે એ બધાથી આઝાદી એટલે આ ભગતસિંહનો એક આદર્શ હતો કે સંપૂર્ણ સ્વતંત્રતા કે માણસ અભિવ્યક્તિનો બી સ્વતંત્રતા હોય ધાર્મિક સ્વતંત્રતા હોય દરેક જે રીતે સ્વતંત્રતા હું મારા હક અને અધિકારની રજૂઆતો કરી શકું લડી શકું વિદ્યાર્થી અને રાજકારણ નિર્માણ ન્યૂઝમાં આજે આપણે એની પર વાત કરી રહ્યા છીએ અને એમાં જે રીતે નહીવત ફીમાં ભણી રહેલા કદાચ આખા દેશમાં કોઈ યુનિવર્સિટી કોઈ જગ્યાએ એટલું સસ્તું શિક્ષણ નહીં હોય ત્યાં ભણી રહેલા ને ત્યાં ભણાવી રહેલા આ બંને લોકો કઈ રીતે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યા છે ખબર નહીં પણ એવું લાગે છે કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા પોતે વિચાર જે વિચારધારાને અનુસરે છે એમાં વિદ્યાર્થીઓને જોતરી દેવા માટે કંઈક વિદ્યાર્થી નેતાઓનો ઉપયોગ કરાય છે હવે આપણે ગુજરાતના કેટલાક યુવા વિદ્યાર્થીઓ હતા અત્યારે જે વિદ્યાર્થી નેતાઓ છે એમને આ બાબતે પૂછીએ તો તમને કદાચ આપણને ખબર પડે કે કઈ રીતે રાજકારણને ની અંદર વિદ્યાર્થીઓનો ઉપયોગ થઈ રહ્યો છે એમને સાંભળીએ વિદ્યાર્થી એટલા માટે રાજકારણમાં આવવું જોઈએ લીડરશીપ માટે કેમકે કોઈ પણ વિદ્યાર્થી ઘરેથી કોલેજ જાય છે નહીં આવતો રહે છે કોઈ પણ બદલાવ લાવવાની જો જરૂર હોય એ બદલાવ કોઈ સબ્જોકોમાં તો વિદ્યાર્થીને એમ ખબર નથી હોતી કે મારે એની પ્રોપર રજૂઆત ક્યાં કરવી છે બરાબર છે એટલે વિદ્યાર્થી સંગઠન ભેગા થાય છે એનામાં ઇલેક્શનો થાય છે સિલેક્ટેડને ઇલેક્ટેડ લોકો એ કુલપતિ સુધી એના પ્રશ્નોને વાચા આપીને ત્યાં આગળ એમનું પ્રેઝન્ટેશન આપે છે અને કુલપતિને પણ ધ્યાન દોરે છે શિક્ષણ મંત્રીનું ધ્યાન દોરે છે કે આમાં કેવા બદલાવ લાવવા શું કરવો કેટલા ફેરફાર કરવા એટલા માટે ઇલેક્શનો જરૂરી છે જેનાથી વિદ્યાર્થી નેતાઓમાં તર્ક એ તર્ક કરી શકે છે વિશ્લેષણો કરી શકે છે અવલોકન કરી શકે છે એનામાં લીડરશિપના ગુણ ડેવલોપ થાય છે એટલા માટે લીડરશીપ કરવી જોઈએ કોલેજની અંદર વિદ્યાર્થીઓની અપેક્ષા એક એવી હોય છે કે એ લોકો એડમિશન લઈને જ્યારે ભણવા આવે છે ત્યારે એ લોકોનું એક જ ધ્યેય હોય છે કે અમે અમારા મા બાપના સપના સાકાર કરીએ અમે અમારું સમાજમાં નામ બનાવીએ પણ જ્યારે એમના સામે કેટલાક પ્રશ્નોની કેટલાક મુશ્કેલીઓ આવે છે ત્યારે એ લોકો બિહાલ થઈ જાય છે ને આમ એમના જોડે કોઈ સાથ નથી એવું થઈ જાય છે એટલે અત્યારના જે જીએસ અને એ છે એમને કહેવા માટે એટલું કહું છું કે વિદ્યાર્થીઓને સાથે અગર આપણે વિદ્યા વિદ્યાની સાથે છીએ તો વિદ્યા આપણી સાથે છે પણ જો આપણે વિદ્યા સામે સ્વાર્થ માટે છીએ તો વિદ્યા બી આપણા સાથે સ્વાર્થ માટે જ છે તો હું એટલું કહેવા માગું છું કે આપના જે જીએસ છે એમને ખાલી બે શબ્દો એટલું કહેવા માગું છું કે આપણે જીએસનો મતલબ બે શબ્દોમાં પૂરો નથી થઈ જતો જીએસ જીએસ એટલે આખું જોવા જઈએ તો આમ આખું જનરલ સેક્રેટરી આખું ગુજરાત સ્ટેટ જે બી વિદ્યાર્થીઓના પ્રશ્ન છે એ આપણે સાથે ખભેથી ખભો મિલાવીને આપણે એમને જોડે રહીને એમના દરેક પ્રશ્નો રાત દિવસ બેસીને જ્યાં સુધી એનું નિવારણ ના આવે ત્યાં સુધી આપણે એમના સાથે બેસીને એમના પ્રશ્નોનું સમાધાન લાવીએ એને જીએસ કહેવાય છે સામાન્ય રીતના રાજકારણ કરતાં પણ જે વિદ્યાર્થી પોતાનું કોલેજની અંદર ભણતો હોય ત્યારે વિદ્યાર્થી સંગઠનો અલગ અલગ પોતાના અનુકૂળતા આવે એ રીતના જોડાતા હોય છે અને વિદ્યાર્થીઓ માટે કામ કરતા હોય છે કે જે અન્ય વિદ્યાર્થીઓ છે એના મુદ્દા હોય કે એને ન્યાય અપાવવા માટે એની ખુદની કેપેબિલિટી ડેવલપ થાય કેપેસિટી ડેવલપ થાય એના માટે જોડાતા હોય છે અને અન્ય વિદ્યાર્થીઓનો અવાજ બનીને ઉભરતા હોય છે પણ એ મહત્ત્વનું એ છે કે કયા સંગઠનમાં જોડાય છે આપણે વાત કરીશું અફઝલ હમ શર્મિંદાએ તેરે કાતિ જિંદા એવા સંસદ પર હુમલો કરનાર ત્રાસવાદીને ફાંસી સામે શૈક્ષણિક સંસ્થામાં હાઉસ સૂત્રોચ્ચાર શું દર્શાવે છે આ સૂત્રોચ્ચાર એવું દર્શાવે છે કે એક એક કહેવાય કે એક ઊભા કર્યા કે અસામાજિક તત્વો બનાવ્યા કે દેશ વિરોધી નારા જે રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ તરફ પ્રેરવાવાળા લોકોનું એક જૂથ છે કે જે નવા નવા વિદ્યાર્થીઓને ભોળવીને એમને કોંકને કોક ક્યાંકને લેગ ગેરમાર્ગે દોરે છે અને દેશ વિરોધી પ્રવૃત્તિ અને નારા લગાવવા માટે એ લોકો એમને પ્રેરણા આપે છે સો ટકા ઓગણીસો સુડતાલીસની અંદર આઝાદ થઈ ગયો છે એટલે આઝાદીના નારા આવા હોવા જ ના જોઈએ અને આઝાદી દરેક દેશની અંદર દરેક રાજ્યને મળેલી છે દરેક નાગરિકને છે પણ કોકને ક્યાંક એવું હોય કે પાકિસ્તાનની આઝાદીની ચિંતા હોય કોકને એવું હોય કે અફઘાનિસ્તાનની આઝાદીની ચિંતા હોય એટલે ક્યાંક ને ક્યાંક એ નારા ભારતની અંદર એ લોકો લગાવતા હોય છે પણ ભારત આઝાદ જ છે આજના સમયમાં જોવા જઈએ તો પહેલાં જે આંદોલનો થતાં હતાં અને અત્યારે આંદોલનો જે થઈ રહ્યા છે તો એમાં બહુ મોટો આસમાન જમીનનો તફાવત છે પહેલાં વિદ્યાર્થીના હિતમાં થઈ રહ્યા હતા જે કોઈ પણ આંદોલન થતા હતા એ વિદ્યાર્થીમાં ફી વધારો હોય હોસ્ટેલમાં કંઈક તકલીફ પડી હોય એજ્યુકેશનમાં પ્રોફેસરોને ભણાવવામાં તકલીફ પડી હોય ત્યારથી લઈને સૌથી પહેલું આપણે જો આંદોલન જોવા જઈએ ને તો ઓગણીસો બેમાં બંગાળના ભાગલા પડ્યા ને ત્યારે એ કરજનનું પૂતળું બાળવાથી લઈને વિદ્યાર્થી આંદોલનોની શરૂઆત થયેલી અને નવનિર્માણથી લઈ અને મંડલ કમિશનના વિરોધથી લઈ અને અલગ અલગ આપણે જેટલા પણ આંદોલન જોઈશું બિહાર મૂવમેન્ટ જેપી પી મૂવમેન્ટ એન્ટી તમિ એન્ટી હિન્દી એન્ટી હિન્દી માટેનું જે તમિલ વિદ્યાર્થીઓએ કરેલું હતું આસુ કરીને આસામમાં જે સ્ટુડન્ટ યુનિયન છે એ લોકોએ સૌથી લાંબુ ચાલેલું આંદોલન કે દેશમાં ઘૂસી આવેલા લોકોને દેશમાંથી બહાર કાઢવા માટે જે એમના રાજ્યમાં ઘૂસી આવેલા લોકોને બહાર કાઢવા માટે જે આંદોલન કર્યું હતું એ સૌથી મોટું ને સૌથી લાંબુ ચાલેલું આંદોલન છે ત્યારબાદ નવનિર્માણમાં આપણે જોઈ રહ્યા છીએ એટલે આ જે આંદોલનો હતા એ વિદ્યાર્થીઓના હિતમાં હતા ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રના હિતમાં થતા આંદોલનો હતા અને અત્યારે જે આંદોલનો થઈ રહ્યા છે એ આંદોલનો એ સમયે પણ આપણે જોઈ જોઈ શકીએ છીએ કે જે કોઈ બી નેતાઓ હતા એ બધા દૂધના ધોયેલા તો હતા જ નહીં ત્યારે પણ ઘણા નેતાઓ એવા હતા કે જે આનો લાભ ખાંટી લઈ અને ખૂબ મોટી માનસિકતા સાથે કે ખૂબ મોટા આંદોલનનો ભાગ બનીને પોતાના જ્ઞાતિવાદી સમીકરણ પેદા કરીને ખૂબ મોટા નેતા બની ગયા જેમાં લાલુ પ્રસાદ યાદવ જુઓ મુલાયમસિંહ જુઓ નીતીશકુમાર જુઓ જેપી મુવમેન્ટમાં આ લોકો એક આંદોલનકારી તરીકે જોડાયા હતા વિદ્યાર્થી નેતાઓ તરીકે જોડાયા હતા અને ત્યારબાદ રાજકીય રોટલા શીખવા માટે જ્ઞાતિવાદી વલણ અપનાવીને કે અમુક ચોક્કસ વિચારધારાને અપનાવીને આ લોકો પોતાની પાર્ટી બનાવીને અત્યારે કરોડોના સ્કેમ હેઠળ અંદર છે અને શું કરે છે તે જનતા બધી જ જાણે છે તો જેએનયુની અંદર જે આ લોકો વિચિત્ર પ્રકારની માનસિકતા ધરાવે છે તમને ખાલી એક બે ઉદાહરણ કહીશ કે જેએનયુની અંદર મારા પણ ઘણા બધા મિત્રો ત્યાં ભણે છે તો આ લોકો ફિક્સ એટલે ત્યાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે ત્યાં લોકોના નંબર ઓફ સંખ્યામાં પ્રોફેસરો છે એ લોકો પોતાના જ વિદ્યાર્થીઓને આખા દેશમાંથી પીએચડી માટે લાવવાના એ લોકો ત્યાં એક્ઝિબિશન કરે એક્ઝિબિશન એટલે કેવા એક્ઝિબિશન તમારી મારી યુનિવર્સિટીની અંદર સારા એક્ઝિબિશન થાય વિજ્ઞાનના એક્ઝિબિશન થાય દેશ માટે કંઈક સારું કરવાના એક્ઝિબિશન થાય એ લોકોના એક્ઝિબિશન હિન્દુ દેવી દેવતાઓની નગ્ન તસવીરો લગાવવાના એક્ઝિબિશન થાય એકદમ એકદમ અશ્લીલ એકદમ તમે ત્યાં જુઓ તો ગણપતિ દાદાની અલગ તસવીર જોવા મળે તમને મા સરસ્વતી માતાની અંદર અલગ તસવીર જોવા મળે એ લોકો ક્યાંક ને ક્યાંક દલિતોને પણ ગુમરાહ કરવાનું કાર્ય કરી રહ્યા છે એટલે દલિતોને એવું બતાવે છે કે હિન્દુઓથી તમે દૂર છો આ હિન્દુ સંસ્કૃતિ તમારા માટે છે જ નહીં હિન્દુસ્તાન તમારા માટે વિચારતું નથી બીજું એ કે એ લોકોને અહીંયા બેઠા બેઠા બી પાકિસ્તાનની ચિંતા છે આ તમે જો હમણાં ચાર પાંચ દિવસની ઘટના છે કે જેએનયુની અંદર આ પ્રકારની ઘટના થાય અને એ જેએનયુની અંદર આવા વામપંથી લોકોના સમર્થન માટે કનૈયાકુમાર જેવા ગદ્દારોના સમર્થન માટે હું કનૈયાકુમારને ગદ્દાર એટલા માટે કહું છું કે ભારત માતાની હાહાયાના નારા લગાવે છે આવા કનૈયાકુમારના ગદ્દારો માટે કનૈયાકુમાર જેવા ગદ્દારો માટે લાહોરની અંદર વિરોધ પ્રદર્શન થાય એ તમારી શું માનસિકતા દર્શાવે છે તમે એન્ટીનેશનલ પ્રવૃત્તિ કરો છો એ પછી આ ગુજરાતની અંદર જિજ્ઞેશ મેવાણી પણ એ લોકો સાથે સંકળાયેલો છે તો આ પ્રકારના ક્યાંક ને ક્યાંક દેશની અંદર બરબાદ કરવાનું તમે જુઓ જ્યારે જ્યારે દેશની અંદર સારી પરિસ્થિતિ થાય બે હજાર ચૌદ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી કોંગ્રેસની સરકાર હતી તમે મને એક પણ નેતા એવો તમે મને એક પણ પત્રકાર એવો બતાવો કે ઘણા બધા પત્રકારો પોતાના એવોર્ડ મળે એવોર્ડ વાપસી કરે ઘણા બધા પત્રકારોની વાત છોડો સારા સારા ઉદ્યોગપતિઓ જેટલા લોકોને બી એવોર્ડ મળેલા છે કોંગ્રેસની ગવર્મેન્ટમાં એ લોકો દેશનું વાતાવરણ બગાડવા માટે બે હજાર ચૌદ પછી એવોર્ડ વાપસીનો સમય આવ્યો એવોર્ડ વાપસી પતી ગયા પછી ઇન્ટ્રોલન્સનો સમય આવ્યો અસહિષ્ણુતા દેશની અંદર એનો માહોલ બગાડ્યો અને હવે આ બધું કરતાં પણ દેશની અંદર માહોલ ના બગડ્યું દેશનો નાગરિક આજે સારી સરકાર ચાલી રહી છે એની સાથે રહ્યો તો આજે લોકો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનો હાથો બનાવીને કરી રહ્યા છે કરે છે ચાર પાંચ દસ વિદ્યાર્થી જ એ લોકો જોડે વિદ્યાર્થી જગતના પાંચ ટકા વિદ્યાર્થીઓ પણ નથી પરંતુ આખા દેશની અંદર મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક જ એકદમ જુઠ્ઠાણું ચલાવીને એવું બતાવવા માગે છે કે આજનો વિદ્યાર્થી આજનો યુવાન ક્યાંક ને ક્યાંક ભારતથી નારાજ છે એટલે તમે કઈ કઈ દિશામાં યુવાનોને લઈ જવા માગો છો તમે ભારત માતાની હાહાના નારા લગાવવાવાળા યુવાન પેદા કરવા છે આપણે નિર્માણ સ્પેશિયલમાં કે રાજકારણમાં વિદ્યાર્થીઓનું કદાચ એવું બને કે સારો વિદ્યાર્થી નેતા હોય આગળ જતાં વિદ્યાર્થી જીવન પૂરું કર્યા બાદ એની રાજકીય કારકિર્દીની શરૂઆત કરે સારા લીડરશીપના ગુણો હોય જે કેન લીડ એ લીડ કરી શકે છે એ સમાજના સામાજિક ઉત્થાન માટે કોઈ પ્રવૃત્તિમાં જોડાઈ શકે છે એ કોઈ રાજકીય પક્ષની વિચારધારાને અનુસરીને એનો સારો નેતા બની શકે છે સારો વક્તા બની શકે છે સભાઓ ગજવી શકે છે પણ સિનિયર સિટીઝનો શું વિચારે છે આ વિદ્યાર્થીઓના રાજકારણમાં ઉપયોગ એમની વાત વિદ્યાર્થી નેતા એકચુઅલી જોવા જઈએ તો જેનામાં સત્ય નિષ્ઠા જે આપણે એમના કંઈ કામ લીધું છે એ એની પ્રત્યે નિષ્ઠા અને સાચી દોરવણી એના જે એને હોય આપવાની વિદ્યાર્થીઓને આપવાની હોય એ વિદ્યાર્થી નેતા સાચો વિદ્યાર્થી નેતા કહેવાય પણ જોતા આવીએ છીએ આપણે પહેલાંના વખતમાં એવું હતું કે આટલું બધું રાજકારણ આપણા શિક્ષણમાં નહોતું પ્રવેશ્યો ત્યારે વિદ્યાર્થી નેતા નો ડાઉટ થોડા મિસ્ટેક કરતા હતા શોતું હતું થોડું પણ આટલું બધું નહોતું અત્યારે તો રાજકારણની સાથે જ જાણે શિક્ષણ જોડાઈ ગયું હોય એ ટાઈપનું એ લોકોનું એટી છે એ લોકોનું પહેલાંના જેમણે જે આપણે વિદ્યાર્થીઓ આંદોલન થયા હતા એ દેશના કોઈ પ્રોબ્લેમ કોઈ ઇસ્યુ ઊભા થયા મોંઘવારીના કોઈ પણ ઇશ્યુ હોય એના માટેના જે આંદોલન થયા વિદ્યાર્થીઓ તરફથી એમાં કોઈ એ લોકોનું નિર્દોષ આંદોલન હતા કે એમાં કોઈ પોલિટિકલ કે પોલિટિક્સમાં જવાના કોઈ એવા ઇરાદા નહોતા ને તટસ્થ રીતે આંદોલન કરી અને એનો વિજય મેળવતા જ્યારે અત્યારના સમયમાં જે યુનિવર્સિટીમાં અને એમાં જે વિદ્યાર્થીઓ આંદોલન થાય છે એ એમની પાસે કોઈ આશય હોય એવું લાગે કોઈ પોલિટિકલ પાર્ટીના એ હાથા થઈ ગયા હોય અને એ પ્રેરિત હોય પોલિટિકલ પાર્ટી પ્રેરિત હોય એવું સ્પષ્ટ દેખાયા છે વર્તમાન નેતામાં એટલો બધો બદલાવ આવી ગયો છે એને બસ એક જ છે કે હું પણ એક રાજકારણી કેવી રીતે બની જાઉં વિદ્યાર્થીઓને કેવી રીતે ઉશ્કેરું આંદોલન કરાવું અને આંદોલન કરા કરાવીને મારો જે લાભ છે એ કેવી રીતે હું એનો ખાટી લઉં એ જ એના મનમાં બસ એક આ લાલસા હોય છે ના કોઈ દેશદ્રોહ નહોતો થયો બધા તટસ્થ જ હતા ભાગે જ્યારે અત્યારે તો વિદ્યાર્થીઓ પોતાનો એમ ભૂલી જાય છે પોતે શું કરે છે શેન માટે કોલેજમાં એડમિશન લીધું છે એ ભૂલી જાય છે પોતાને શું કરવાનું છે મુખ્ય વિષય જ ભૂલી જાય ભૂલી જાય છે અને રાજકારણમાં રાજકારણીઓની અંડરમાં આવીને એ લોકોના કયા પ્રમાણે વર્તે છે અમે જ્યારે લડતા ત્યારે અમારો એક મુદ્દો હતો એ મુદ્દાને અમે ક્યારેય ચેન્જ નહોતા કરતા અમારો વિષય વસ્તુ એકને એક રહેતો વર્તમાન સમયની વાત કરવા જઈએ તો આજનું આંદોલન જાણે દિશાહીન નેતૃત્વહીન નામના જ નેતાઓ અને અંગત સ્વાર્થ માટે જાણે વેચી જતા હોય ખરીદી જતા હોય એવું દિશાહીન તાજેતરનું દિલ્હીનું આપણે જે ઘટના જોઈ શકીએ છીએ દેશ પ્રત્યેનો જે દેશભાવ છે એના બદલે દેશ દ્રોહ જોવા મળે હાલના વિદ્યાર્થીઓને પહેલાં તો એ ખબર જ નથી કે એકચ્યુઅલી એમની ડાયરેક્શન શું છે અને જ્યાં જે માણસ જેવી રીતના એ લોકોને ડ્રાઈવ કરવા માગે જેવી રીતના ડ્રાઈવ થઈ જાય છે અને જે બેઝિકલી જે આપણા જૂના જે નેતાઓ હતા કે જે એક જે ચળવળ ચલાવતા હતા એને એ સ્ટ્રિક્ટલી અને રિજિટલી ફોલો કરતા હતા અને એની આજુબાજુ ધ્યાન દોડાવતા નહોતા હવે વસ્તુ બીજી જ કંઈક હોય છે અને લોકોને બીજા ત્રીજા ગેરમાર્ગે દોડવામાં આવે છે તો બેઝિકલી સ્ટુડન્ટ્સને તો એનું એનું ફોકસ એને ત્યાં જ કરવું જોઈએ કે વોટ હી વિલ બી ધ નેક્સ્ટ કે અહીંયા આગળ આ જ પ્રવૃત્તિઓ કરીને આગળ જઈને શું બનશે કશું જ નથી બનવાનો એના કરતાં બેટર છે કે એ એના એજ્યુકેશનમાં ફોકસ કરીને હજી આગળ જાય અને જે પણ મુદ્દો હોય આજે ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે અને તમે એ બધા આપણું એક યુવા ધન છે તો એ જે પણ કંઈક મુદ્દો છે એ મુદ્દાને પહેલાં ઇન ડિટેલ સમજે અને પછી આગળ વધે અત્યારે જે પ્રમાણે અત્યારે જે ચાલી રહ્યું છે યુવા આ યુવા માટે અત્યારે બહુ ખરાબ સ્થિતિ ચાલી રહી છે અમારા પ્રમાણે કેમ કે જે યુવાઓ અત્યારે ભણતરમાં જવું જોઈએ એની જગ્યાએ એ લોકોને ગેરમાર્ગે દોરીને જે રાજકારણ રમાઈ રહ્યું છે એ ખોટી વસ્તુ છે અને જે પ્રમાણે એ લોકો જે રાજકારણવાળા કહે છે કે અમે આ સીએ એનું એક લઈને આ લોકોને આગળ લઈએ છીએ પણ ખરેખર તો વિદ્યાર્થી ધોરણોને આ બધી વસ્તુઓ કરાયા જ નહીં અને નિર્માણ સ્પેશિયલમાં વિદ્યાર્થીઓને રાજકારણની વાત કરીએ છે એવા તબક્કે એક જમાનાના યુવા વિદ્યાર્થી નેતા હાલમાં કોંગ્રેસ નામના રાજકીય પક્ષની વિચારધારા સાથે જોડાયેલા મનીષભાઈ દોશીએ પાસેથી મેં કહ્યું તમે કોઈ તમારી પાસે કોઈ મેસેજ છે આ વિદ્યાર્થીઓ માટે ત્યારે એમણે પોતાની રીતે એક મેસેજ આપ્યો છે પૂરું કરતાં પહેલાં સાંભળો એમનો મેસેજ ભૂતકાળની અંદર કરતાં હંમેશા સત્તા સ્થાને બેઠેલા લોકોની સામે વિદ્યાર્થી ચળવળો ઊભી થતી હોય છે ગુજરાતની જ્યાં લગી સવાલ છે ગુજરાતમાં સૌથી મોટા મોટી વિદ્યાર્થી ચળવળ એ નવનિર્માણની હતી નવનિર્માણનું આંદોલનમાં શરૂઆતમાં તો માત્ર ફૂડ બિલના આધારે હતું પણ એ ફૂડ બિલ પછી એ આંદોલનમાં રાજકીય જુદી જુદી પ્રકારની શક્તિઓ ભેગા થઈ અને સત્તા પરિવર્તન માટેનું એ આંદોલન બની ગયું અને જે લોકોને સત્તા ઉપરથી ચોક્કસ રીતે કોકને હટાવવા માટેના આંદોલનમાં એ આગળની વાત રહી અને પછી આખી વાત બદલાઈ ગઈ હતી પણ મૂળ મુદ્દાની વાત એ હતી કે એમાં ફૂડ બિલનો જે વધારો હતો એની સામે લોકોનો આક્રોશ હતો વિદ્યાર્થીનો આક્રોશ હતો અને વિદ્યાર્થી આક્રોશને વિદ્યાર્થી શક્તિને અમુક લોકોએ પાછલા બહારનાથી સહયોગ કરીને સત્તા પરિવર્તન માટેનું એ આંદોલનને નિર્માણ કર્યું આજના વિદ્યાર્થી નેતાને શું કહેશો આજના વિદ્યાર્થી નેતાઓ સમય સાથે મોટા ભાગે અત્યારે વિદ્યાર્થી કેમ્પસની અંદરની ચૂંટણી પૂરી થઈ ગઈ છે ચૂંટણીની પ્રક્રિયા ખતમ થવાના કારણે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જે સ્વયંભૂ સ્વાભાવિક જે નેતૃત્વ ઊભું થવું જોઈએ એ સ્વાભાવિક નેતૃત્વ વિદ્યાર્થી સંઘર્ષમાંથી ઊભું થતું હોય છે અને સ્વાભાવિક નેતૃત્વ માટેની જે સૌથી મોટા મોટી લેબોરેટરી હોય છે એ કેમ્પસના ઇલેક્શન હોય છે કમનસીબે ગુજરાતમાં લાંબા સમયથી કેમ્પસના ઇલેક્શન બંધ છે એના કારણે વિદ્યાર્થી નેતૃત્વ જે ઊભવવું જોઈએ એ ઊભતું નથી તેમ છતાં જે લોકો સારું કામ કરે છે તેને વિદ્યાર્થીઓ સ્વીકારતા હોય છે અને એ વિદ્યાર્થીઓ સ્વીકારીને આગામી દિવસોની અંદર તેમને આગળ કરતા પણ હોય છે શું હોય છે ખરા નેતૃત્વ વિદ્યાર્થીના નેતૃત્વનો સૌથી મોટા મોટી વાત એ હોય છે કે વિદ્યાર્થી પોતે પોતાનો નાગરિક ધર્મ કરે સંયમ અને શિસ્તી સાથે સંઘર્ષ કરવાનો હોય છે કુદ જે તમારી સરકારી મિલકતો હોય છે તેને નુકસાન ન કરો પણ છતાં તમારી વાત અસરકારકતાથી રજૂ કરો એ વિદ્યાર્થી નેતૃત્વ છે વિદ્યાર્થી નેતૃત્વ તોડફોડ કરવાથી ઊભું થાય છે એ વાત જ ખોટી છે વિદ્યાર્થી નેતૃત્વ નીતિમત્તાથી નૈતિકતાથી અને સિદ્ધાંત આધારિત ઊભું થતું હોય છે એટલે જ મહાત્મા ગાંધી આજે પણ જે મહાત્મા ગાંધી આ દેશમાં અંગ્રેજોનેમાંથી આ ભારત દેશને મુક્ત કરાયો એ મહાત્મા ગાંધીના સિદ્ધાંતો આજે જ એટલા યોગ્ય છે અને આજે પણ એટલા માટે અનુકૂળ છે કે મહાત્મા ગાંધી જે અસહકારનું આંદોલન કરતા હતા તમને સંચાલકો ફી વધારે તો તેની સામે અસહકારનું આંદોલન કરો સત્તાધીશો તમને અન્યાય કરે ત્યારે તમે ગાંધીજીના મૂલ્યો આધારે તમે અહિંસક લડત લડો ગાંધીજીના જે સિદ્ધાંતો હતા સત્ય અહિંસા એ મુદ્દાઓને લઈને તમે જો આગળ ચાલો તો આજે પણ તમારે નેતૃત્વને સફળતા મળતી હોય છે તો નિર્મલ સ્પેશિયલમાં આ હતી વાત વિદ્યાર્થીઓ અને રાજકારણ ખાસ કરીને વિદ્યાર્થીઓનો રાજકારણમાં ઉપયોગ બાબતે ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાજુને રજા આપશો આવજો